રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત વિશ્વભરમાં વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું. રાજસ્થાનના દર વર્ષે બ્રહ્માકુમારી સંસ્થા આયોજિત વિશ્વભરમાં વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવે છે. ત્યારે આ વખતે મહિનાની 27 તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશમાંથી આવેલ તમામ પત્રકારોએ પોતાના વિચારો દર્શાવેલ, તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના ડૉક્ટર કરુણાજીએ સર્વ પત્રકાર જગતના કાર્યની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો. એમજ દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ પર ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં સંમેલન સાથે સાથે યોગ શિબિર, આદિ નૃત્યકલા, ડાન્સ એકેડમી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા, જેમાં વિશ્વભરમાંથી અલગ અલગ મીડિયા જગતના પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો. તેમજ ગુજરાતના પત્રકાર મહેશભાઈ ગજ્જર, અરસીભાઈ આહિર, જયેશભાઈ માડિયા, જેમિનભાઈ માડિયા સહિતના તમામ પત્રકારોની સીલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઓમ શાંતિ. મારું નામ બ્રહ્માકુમારી રેખાબેન, ઉપલેટા સેવા કેન્દ્ર સંચાલિકા. તારીખ 23-27 બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કોમ્પ્લેક્સમાં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું, અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા, અને ત્યાં ખાસ બ્રહ્માકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી, અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી, ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી, અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે. ઓમ શાંતિ.